સુરત શહેર સાથે જિલ્લામાં હવે સ્મશાન ઉભરાઈ રહ્યા છે. સુરત જિલ્લાના કડોદા સ્મશાન ગૃહમાં વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ હવે કોરોના બેકાબુ બની રહ્યો છે અને મૃતકોની સંખ્યામાં પણ વધી રહી છે. બે દિવસ અગાઉ સુરત શહેરમાં સ્મશાન ભૂમિના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એ દ્રશ્યો હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલ સ્મશાન ભૂમિના દ્રશ્યો છે. સ્મશાનમાં મર્યાદા માત્ર 2-3 શબની છે, જેની સામે 22થી વધુ કોરોનાના મૃત્યુ પામેલા મૃતદેહો અહીંયા આવી રહ્યા છે, જેથી અગ્નિદામાં પણ અવગણતા પડી રહી છે. પરંતુ સાથે સાથે સામાજિક અંતર પણ જળવાતું નથી અને લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પડાઈ નથી, ત્યારે કડોદરા સ્મશાન ગૃહમાં ઇતિહાસમાં આટલી માત્રામાં અગ્નિદાહ અપાયો એનો પહેલો કિસ્સો છે. આ જગ્યા એક એવી છે કે જ્યાં દરરોજના 1 કે 2 લાશો આવતી હતી, ત્યાં આજે તમે આ જોઈ શકો છો કે અહીં 3 લોકોને અંતિમ ક્રિયાની સગવડ છે તેની જગ્યાએ આ બહાર ખુલ્લા મેદાનમાં આ રીતે લોકોને અગ્નિદાહ આપવો પડે છે. આ કેટલી કરુણતા અને કેટલી એ કહેવાય કે લોકોને અગ્નિ સંસ્કાર આપવા માટે પણ આવી રીતે વેઇટિંગમાં રાહ જોવી પડે છે. અહીં એક સાથે 4 અગ્નિદાહ અપાયા છે ખુલ્લામાં, જ્યારે બીજી તરફ આપણે જોઈશું કે એક સાથે અહીં 3 અગ્નિદાહ અપાઈ રહ્યા છે. એ અપવા છતાં પણ અહીં બીજા વેઇટિંગમાં છે. સવારથી અત્યાર સુધીમાં કુલ 12 ઉપરાંતો અગ્નિદાહ અપાઈ ચૂક્યા છે. જ્યાં રોજના 1 કે 2 લોકોને અગ્નિદાહ અપાતા હતા, તેની જગ્યાએ અહીં લાઈનો લાગે છે. અહીં આવતા લોકોમાં સુરત શહેરથી પણ અહીં લોકો આવે છે. જ્યારે શહેરમાં વિકટ પરિસ્થિતિ છે અને શહેરમાં લોકોને અગ્નિદાહ આપવા માટે 12-14 કલાક સુધી લાઈનમાં અને સૌ વાહિનીઓ નથી મળતી, ત્યારે અહીં લોકો લઈને આવે છે, ત્યારે લોકોની હાલત ખરાબ થતી જાય છે. જ્યારે આપણે અહીં કોઈ એક પૂછીશું, કોઈ બી એક કે શું કહેવા માગે છે, જી તમારું નામ? જીતેન્દ્ર કુમાર મનોહરભાઈ પટેલ. જીતુભાઈ, તમે અહીંયાના સંચાલક છો, તો શું કહેશો અહીંયા પરિસ્થિતિ? રોજની 2-3 સબ આવે છે અહીંયા. આજે એક સાથે અત્યારે 7ના અગ્નિ સંસ્કાર ચાલે છે, 2 વેઇટિંગમાં છે. આજ રોજ 14-15 લાશોનું અહીંયા આગમન થયું છે. જીતુભાઈ, રોજના 1 કે 2ની કેપેસિટી કઈ રીતે મેનેજ કર્યું છે આજે? આજે ટેમ્પરરી અર્જન્ટ ચૂલ બનાવી છે, નીચે લાકડા સળગાવીને 2 ચૂલ ચાલુ કરી છે, એ પ્રમાણે મેનેજ કર્યું છે. તો આવી રીતે બીજા ભાઈને પણ પૂછીએ આપણે કે શું કહેવા માગે છે, શું કહેશો કાકા? આજે વધારે વિકટ પરિસ્થિતિ છે અને સુરતમાં તો નંબર નહોતો લાગ્યો, તો અમે સુરતથી અહીંયા કડોદરા આવ્યા, તો અહીંયા જીતુભાઈ રોડું કરી દીધું, પણ અહીંયા જે ખાટલો પણ નથી, એમને નીચે લાકડા ખડકીને સુવિધા કરી છે અને બહુ જ વિકટ પરિસ્થિતિ છે. અને હકીકત અહીંયા સીએનજીની બધે જરૂર હોવી જોઈએ, હોવું જોઈએ, જરૂર છે સીએનજીની. આ લાકડામાં તો પર્યાવરણ કેટલું કાપશે પછી આવી રીતે થશે, તો અત્યારે હકીકત જરૂર છે કે સીએનજી બધે હોવું જ જોઈએ. જેમ ગેસના મોદી સાહેબ બાટલા આપે છે ને એમ સમચાને સીએનજી આપે એવી મારી વિનંતી છે. તો એટલું કરીને જય સીતારામ. હાલ અહીં અન્યને આપણે પૂછીશું, શું નામ તમારું? અલ્પેશ દેસાઈ. શું લાગે છે અહીં લઈને આવ્યા તો તમને? બસ અમારા એક સ્વજનને લઈને અહીંયા આવ્યા છે કડોદરા સ્મશાન ગૃહની અંદર. પરિસ્થિતિ બહુ ગંભીર છે. આ પરિસ્થિતિને જોઈને અમને એવું લાગી રહ્યું છે કે આપણે બધાએ સાવધાની રાખવાની જરૂર છે. આજે કોવિડની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર જો આપણે શરૂઆતમાં સાવધાની ના રાખીશું તો ગંભીર પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડશે. અહીંયા કડોદરા સ્મશાનની અંદર 2 કે 3 લાશને અગ્નિદાહ આપવાની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે 7-8ની વ્યવસ્થા આપણે એક્સ્ટ્રા કરવી પડે. તો આ તો એક સ્મશાન ગૃહની વાત છે, હવે તો દરેક સ્મશાન ગૃહની અંદર આ પરિસ્થિતિ છે. એટલે બધાને મારી નમ્ર વિનંતી છે કે માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળો નહીં, નહીં તો ગંભીર પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડશે. અને જો તમને જરા પણ બીમારી લાગે તો તમે કોવિડ ટેસ્ટ કરાવી લો. કોવિડ ટેસ્ટ કરાવવા માટે કોઈ શરમ ના હોય.